ચૂંટણી આડે ગણતરીનો જે સમય બાકી છે ત્યારે રાજકીય પક્ષ અને તેના પડદા પાછળના સાથીદારોએ કમર કસી છે। ભાજપના સહયોગી આરએસએસએ ફરીથી પોતાનો જૂનો દાવ ફેંક્યો છે। સંઘના સુપ્રીમો મોહન ભાગવતે રામ મંદિર બનાવવા માટે સરકારને કાયદો ઘડવાની ભલામણ કરી છે। ત્યારે કાયદાની મદદથી ચૂંટણી પહેલા રામ મંદિર બની શકે કે કેમ જોઈએ અહેવાલમાં। विजयादशमी एक कार्यक्रम में संबोधन दरमियान सरसंघ चालक मोहन भागवते सरकार समक्ष एक मोटी मांग राखी है। आह्वान कर जमीन मालिकी हक नो निर्णय करने प्रक्रिया झड़पी थवी जोईए। संसद में कायदो बनावी मंदिर नु निर्माण शुरू कराव जोईए। अब पता चल गया कि वहां मंदिर है, नीचे है, सब सिद्ध हो चुका है, फिर भी न्यायालय में प्रकरण है और लंबा हो रहा है। अब कितना लंबा हो जाए भाई? हिंदू समाज तो कितने वर्षों से राह देख रहा है। ये भी जानते हैं निर्णय तुरंत आ भी सकता है, लेकिन कुछ लोग हैं जिनको इस पर राजनीति चलानी है, वो इसको लंबा करते हुए दिखाई देते हैं। राजनीतिक लोग हैं। ये राजनीति नहीं आती तो मंदिर कब का बन चुका होता। वो प्रकरण लंबा नहीं होना चाहिए, जल्दी निर्णय मिलना चाहिए। और हम कहते हैं कि सरकार कानून बनाए, कानून बनाकर मंदिर बनाए। इस मामले में हमारे संत महात्मा जो भी कदम उठाएंगे उसके साथ संघ है। સંઘના સુપ્રીમોએ ચૂંટણીમાં વધુ એક વખત પોતાના સાથી પક્ષ ભાજપને બહુમતી અપાવવા માટે રામ મંદિરનો મુદ્દો ઉછાળ્યો, પણ રામ મંદિર માટે સંસદમાં કાયદો ઘડવો તેટલું સહેલું નથી જેટલું ભાગવત વિચારી રહ્યા છે। ભલે લોકસભામાં અત્યારે એનડીએના સહયોગીઓ પાસે સ્પષ્ટ બહુમતી છે, પરંતુ એનડીએના જ કેટલાક સહયોગી આ મુદ્દે કાયદો બનાવવાના વિરોધમાં છે। જો ભાજપના સાથી પક્ષો માની જાય તો પણ ચૂંટણી પહેલા કાયદો બનાવવો એ લોઢાના ચણા ચાવવા બરાબર છે, કારણ કે કાયદો બનાવવા માટે લોકસભાની સાથે રાજ્યસભામાં પણ બહુમતીની જરૂર હોય છે, જે હાલ સરકાર પાસે નથી। રાજ્યસભામાં પાસ કર્યા બાદ પણ કાયદાના અમલ માટે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી જરૂરી છે। રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદાના અસ્તિત્વ માટે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને સાંવિધાનિક રીતે તૈયાર કરવા પડે છે। બીજી તરફ કોઈ પણ કાયદો બનાવવાની પ્રક્રિયા પણ લાંબો સમય માંગી લેનારી હોય છે। આ પ્રક્રિયા પ્રસ્તાવિત કાયદાના ડ્રાફ્ટ તૈયાર કરવાની સાથે શરૂ થાય છે અને કાયદો લાગુ કરવા સુધીમાં લગભગ 9-10 મહિનાઓ જેટલો સમય લાગે છે। લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવવા માટે સંઘ ઉતાવળમાં છે, પરંતુ ચૂંટણી પહેલા મંદિરના નિર્માણ માટેનો કાયદો બનાવવા માટે પૂરતો સમય નથી। તેવામાં એવી સંભાવના નહીવત છે કે સરકાર રામ મંદિર માટે કોઈ કાયદો લાવે, કારણ કે રામ મંદિરનો મુદ્દો સંવેદનશીલ છે। તેવામાં યોગ્ય પગલું ભરવામાં ન આવે તો કાચું કપાઈ શકે તેમ છે। તો બીજી તરફ નારાજ પક્ષો આ કાયદાની સંવિધાનિક માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે। ભૂતકાળમાં પણ અનેક કાયદાની કાયદાકીય માન્યતાને પડકારવામાં આવી છે અને ધારા 377 તેનો ઉત્તમ નમૂનો છે। આવા સંજોગોમાં રામ મંદિરના નિર્માણ અંગે સુપ્રીમ કોર્ટનો આધાર રાખવો તે જ હિતાવહ છે।